અમે સરકારશ્રીમાં અવરનવર રજૂ રજૂઆત કરેલી છે તેમજ ગાંધીનગર સુધી આની રજૂઆત કરેલી છે માન્ય પાણી પુરવઠા મંત્રીએ પણ પાણીની લાઈન માટે મંજૂરી આપી દીધી છે અને આજની સુધી હજી કોઈ સરકારી કર્મચારી આના માટે યુદ્ધના ધોરણે કામ કરવાની જરૂર છે અને ઘણા સમયથી ગટરનું પાણી ભળે છે મેં રાણપુર બોટાદ જિલ્લામાં ગાંધીનગર તેમજ ભાવનગર અને જુનાગઢ સુધી આ બધી રજૂઆત કરી છે અને ખૂબ જ મોટા મોટી સમસ્યા છે જે પાણીની અંદર ગટરનું પાણી ભળે છે જે અગાઉ જે પંચાયતના વહીવટ કરતા હતા ત્યારે જે અંડરગ્રાઉન્ડ ગટરનું કામ કરવામાં આવ્યું ઉપર ગટરની લાઈન નાખવામાં આવી છે અને નીચે પાણીની લાઇન છે આનેથી ગામના એંસી ટકા વિસ્તારમાં ગટરનું પાણી પાણી અમને પાંચ છ દિવસે કલાક કલાક પાણી બહાર જાય પછી અમને પીવા પાણી મળે સારું પાણીની સમસ્યા લઈને પાંચ દિવસ સંગ્રહ કરી શકે સંગ્રહ કરવા માટે અમારે કેટલી સાધનો વસાવવા આ તો મોટા ઘર છે બાકી જે નાના ઘર હોય પાણીની સગવડતા ન હોય કે જે સંગ્રહ કરીએ કે એ લોકોને તો અમારા કરતા વધારે તકલીફ પડે એના માટે અમારે અત્યારે ત્રીસ હજારનો ખર્ચો કરીને હમણાં બોર કરાવો પડ્યો આ તો અમે બધા કેપેબલ હોય નહીં કે બધું આ વસ્તુ કરાવી શકે એટલે પાણીની મેઇન સમસ્યા છે કે પાણીના સંગ્રહ માટે એટલે આયોજન કરે કે ચાર કે પાંચ દિવસે પાણી બધાને સમયસર મળી રહે અત્યારે જે દસ બાર દિવસે પાણી આવે છે એના બદલે ચાર પાંચ દિવસે આપે અને ભલે ખાલી દોઢ કલાક કે બે કલાક આપે જે ત્રણ કલાક આપે છે એનો કોઈ અર્થ નથી કેમકે પાણી પછી વ્યર્થ જ જાય છે